નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગણિત તેનું પ્રકરણ 2 બરાબર, એમાં આપણે ગયા લેક્ચરમાં આ તમે હોમવર્કમાં કર્યું હશે બરાબર, કે ઘડિયાળમાં સમય જોઈ અને સમય પણ લખવાનો અને કયો ખૂણો બને છે એટલે કે ખૂણાનો પ્રકાર એ પણ તમે લખ્યું હશે. કે અહીંયા પહેલી ઘડિયાળ છે તો એ ઘડિયાળમાં સમય થયો છે 7:25 બરાબર, તો સમય પણ લખવાનો અને ખૂણો કેવો બને તો કે કાટકોણથી નાનો બરાબર. તો આપણે એને કાટકોણથી નાનો અથવા તો લઘુકોણ એ લખવું પડે બરાબર, એટલે કે ખૂણાનો પ્રકાર એ પણ તમે લખ્યો હશે. ચાલો હજી એક વખત ચેક કરી લો જો. ત્યાર પછી બીજી ઘડિયાળ છે એમાં સમય થયો છે 8:15 અને ખૂણો બને છે કાટકોણથી મોટો એટલે કે ગુરુકોણ. ત્યાર પછી આ ત્રીજી ઘડિયાળ છે એમાં સમય થયો છે 9:10, 9:10 એટલે ખૂણો કેવો બને છે તો કે કાટકોણથી મોટો ગુરુકોણ. ત્યાર પછી ચોથી ઘડિયાળમાં સમય થયો છે 9:25 બરાબર અને ખૂણો બનશે એમાં પણ કાટકોણથી મોટો ગુરુકોણ. ત્યાર પછી પાંચમી ઘડિયાળ છેલ્લી ઘડિયાળ એમાં પણ સમય થયો છે પૂરેપૂરા 10 વાગ્યાનો તો ખૂણો કેવો બને છે તો કે કાટકોણથી નાનો બરાબર. હવે ત્યાર પછીનો નીચેનો પ્રશ્ન પણ તમે શીખી ગયા હશો કે ઘડિયાળના કાંટા દોરો અને જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ કરતાં નાનો હોય ને સમય પણ લખો. એટલે કે સમય તમારે એવી રીતે દર્શાવવાનો છે કે ખૂણો કાટકોણથી નાનો બને. હવે માની લો તમે બધાએ જુદા જુદા સમય દર્શાવ્યા હશે કે અહીંયા હું 11 કલાક કાંટો છે એ 11 ઉપર હોય અને મિનિટ કાંટો 12 ઉપર હોય તો 11 વાગ્યાનો સમય, તો ત્યારે પણ કેવો ખૂણો બને કાટકોણથી નાનો બરાબર. એવી રીતે આ બે ઘડિયાળમાં પણ તમે તમારી રીતે સમય દર્શાવ્યો હશે, પણ જો એમાં ખૂણો કાટકોણથી નાનો બનતો હોય તો કોઈ પણ સમય સાચો પડે એ સમય દરમિયાન બરાબર. ખૂણો કાટકોણથી નાનો બનવો જોઈએ. હવે પેજ નંબર 19 ઉપર આપણને 3 કોયડા આપ્યા હતા, ખ્યાલ છે ને? તમે બધાએ ઘરે પ્રયત્ન કર્યો હશે કોયડા ઉકેલવાનો, કર્યો તો અહીંયા એના જવાબ આપેલા છે. જુઓ કે અહીંયા તમને આ 3 કોયડા આપેલા હતા કે 6 દીવાસળીની મદદથી 8 ત્રિકોણ બનાવો, પ્રયત્ન કરો બરાબર. તો તમે પ્રયત્ન ઘરે કર્યો હશે અને આપણે જવાબ પણ જોયું. પછી કે 8 દીવાસળીની મદદથી માછલી બનાવો, તો આ માછલી જે બનાવેલી હતી એમાંથી 3 દીવાસળી ઉઠાવીને નીચેની સાઈડ એવી રીતે ગોઠવવાની હતી કે વિરુદ્ધ દિશામાં તરતી દેખાય, કે અહીંયા માછલી ઉપરની સાઈડ તરે છે તો અહીંયા આપણને નીચેની તરફ તરતી હોય એવી દેખાવી જોઈએ. ત્યાર પછી આ 10 દીવાસળીની મદદથી પહેલાં તો આવો આકાર બનાવવાનો અને આમાંથી પછી 5 દીવાસળી ઉઠાવી અને આપણે એવી રીતે ગોઠવવાની હતી કે ઘરનો આકાર બને. તો આ 3 કોયડાનો જવાબ તમને પેજ નંબર 29 ઉપર આપણને આપેલો છે બરાબર. ઘરે તમે ઉકેલો હશે બરાબર, જેનાથી ન થયો હોય તો આ જવાબ ઉપરથી ટ્રાય કરજો બરાબર. તો આ રીતે તમને 3 કોયડાના અહીં જવાબ આપેલા છે બરાબર. ચાલો હવે અંશ ઘડિયા. અપ્પુ અને કીટુ કેરમ રમી રહ્યા છે. અપ્પુ સ્ટ્રાઈકર મારે છે, અપ્પુ અને કીટુ છે એ કેરમ રમી રહ્યા છે. તમે પણ કેરમ રમતા હશો, રમો છો ને? હં, તો જેને કેરમ આવડતું હશે રમતા એને ખબર હશે કે કુકરી છે તમે એક સ્ટ્રાઈકર હોય બરાબર. તો અપ્પુ છે એ સ્ટ્રાઈકર મારે છે. જુઓ અહીંયા તમને દેખાય છે બંને મિત્રો છે એ કેરમ રમી રહ્યા છે. તો કીટુ એમ કહે છે કે હં આ તો એ જ ખૂણા પર પાછો આવે છે. તો અપ્પુ સ્ટ્રાઈકર મારે છે તો એમ કહે છે કે કીટુ કે આ તો પાછો એ ખૂણે પાછો આવે છે. હવે અહીંયા તમને નીચે કેરમ આપેલું છે અને એમાં ચિત્રમાં 3 બિંદુ દર્શાવ્યા છે.
ए बिंदु, बी बिंदु अने सी बिंदु। हवे क्या बिंदुएथी रेखा दोरीए के जेना पर स्ट्राइकर मारीने कीटू राणी मेळवी सके। हवे जुओ, तमे जोई शको छो के अहींया ત્રણ બિંદુ છે કેરમમાં છે, તો આ ત્રણે ત્રણ બિંદુ છે એમાંથી અપુ છે ક્યાંથી આ ત્રણમાંથી કઈ જગ્યાએથી સ્ટ્રાઈકર મારશે, તો એ આ જે રાણી છે એ મેળવી શકશે। ચલો વિચારો છો બાળકો, હા કયું બિંદુ આવશે? આ એ બિંદુ, એ બિંદુએથી મારે એટલે અહીંયા પહોંચે સ્ટ્રાઈકર, બરાબર? તો એ અહીંથી ભટકાય અને પાછું આ ખૂણે આવશે, તો એ રાણી મેળવી શકશે, બરાબર? તો એટલે એમ કહે છે કે એ બિંદુએથી એને સ્ટ્રાઈકર ચલાવવું જોઈએ। હવે કીટુ એમ કહે છે કે જો તમે ઈચ્છો તો અંશ ઘડિયાળનો ઉપયોગ કરીને ખૂણાને અંશમાં માપી શકો। એટલે કે આ જે ખૂણો છે અહીંયા ખૂણો બને છે, જે બને છે અહીંયા પણ ખૂણો બન્યો કે અહીંથી આટલું, તો એને તમારે તમે ઈચ્છો તો અંશ ઘડિયાળની મદદથી ખૂણો માપી શકો અને અંશને આપણે સંકેતમાં આ રીતે દર્શાવી શકીએ, બરાબર? આ એનો સંકેત છે। આપણે 30 અંશ લખવું હોય તો માથે આવો અંશની નિશાની કરી। ચાલો ત્યાર પછી હવે તમને પ્રવૃત્તિ આપેલી છે અંશ ઘડિયાળ બનાવવી, તો ચાલો ઘરે તમારે પણ પ્રયત્ન કરવાનો છે અંશ ઘડિયાળ કઈ રીતે બનાવીએ, બરાબર? તો કાગળમાંથી એક વર્તુળ કાપો, તો અહીંયા એક કાગળ લેવાનો છે એમાંથી વર્તુળ કાપવાનું। હવે તમે વર્તુળ દોરતા શીખી ગયા, બરાબર? પરિકરની મદદથી ચોથા ધોરણમાં તમે વર્તુળ દોરવું કઈ રીતે એ આપણે શીખી ગયા। તો પહેલાં આપણે વર્તુળ દોરવાનું છે, પછી વર્તુળ દોરાઈ જાય એટલે એને બરાબર વચ્ચેથી વાળવાનું છે, વચ્ચેથી ગળી વાળશો એટલે તમને આવું દેખાશે અર્ધવર્તુળ, દેખાય? બરાબર વચ્ચેથી તમે વાળો એટલે આ રીતે તમને દેખાશે। ચલો ત્યાર પછી એને ફરીથી વાળવાનું, હવે અહીંથી વચ્ચેથી વાળવાનું, તો અહીંથી બરાબર વચ્ચેથી વાળશો એટલે તમને આવો ભાગ દેખાશે, બરાબર? ચોથો ભાગ, હજી એ ચોથા ભાગને પણ આપણે બરાબર હજી વચ્ચેથી બે ભાગ કરીને વાળવાનું, તો એ વાળશો એટલે તમને હવે ફરીથી વાળવાથી આવો દેખાશે। પછી તો કે કાગળને ખોલો, તમને આવી રેખાઓ દેખાશે। હવે કાગળ તમે ખોલશો એટલે તમને આવી રેખા દેખાશે, દેખાય? જો દેખાશે, તમે જ્યાં જ્યાં આપણે કાગળ વાળેલો છે ત્યાં ગળી પડી ગયો છે એટલે તમને આ આવી રીતે ગળી પડેલો રેખા દેખાશે। હવે બતાવ્યા પ્રમાણે 0 અંશ, 45 અંશ, 90 અંશ, 180 અંશ દર્શાવો। હવે અંશ ઘડિયાળમાં આપણે દર્શાવવાનું, તો કે જો અહીંયા આપણે શૂન્યથી શરૂ કરી, શૂન્ય અંશ, પછી આટલો ભાગ એટલે આ અહીંયા 90 અંશ થાય, આપણને ખબર છે કે બરાબર એલ આકાર એટલે 90 અંશ થાય, તો અહીંયા 90નું અડધું થાય એટલે કેટલું આવે? 45 અંશ। પછી અહીંયા આ છે કે અહીંયા કેટલું આવશે? તો કે 135 અંશ આવે। 90 અંશમાં બીજા 45 અંશ ઉમેરો એટલે 135 અંશ થાય, અને ત્યાર પછી અહીંયા આવશે 180 અંશ। તો આવી રીતે આપણે અંશ ઘડિયાળ તૈયાર કરી દેવાની છે। પછી હવે આ કાગળને શું કરવાનું, એક જૂના કાર્ડ પર ચોંટાડી દેવાનું। તમારી પાસે કડક એવું પૂઠું હોય કે એવું બોક્સનું પૂઠું હોય, એવા કોઈ એવું કાર્ડ હોય તો એના ઉપર તમારે ચોંટાડી દેવાનું, જેથી કરીને આપણી અંશ ઘડિયાળ છે એ કડક રહે। પછી તો કે કેન્દ્રમાંથી એક કાંટો દોરો, હવે કાંટો દોરવાનો, જો અહીંયા કે છે કેન્દ્રમાંથી, હવે કેન્દ્ર કેને કહેવાય? બરાબર વચ્ચે હોય એને કેન્દ્ર બિંદુ કહેવાય, બરાબર? તો આ કેન્દ્ર બિંદુ આગળ એક કાંટો દોરવાનો, જો અહીંયા દોર્યો છે તો એ કાંટો આપણે દોરી જ લેવાનો બ્લેક કલરની સ્કેચ પેનનો ઉપયોગ કરી। પછી શું કરવાનું, તો કે હવે તમારે એક જાડો કાગળ લઈ અને લાલ કાંટો બનાવવાનો, અલગથી બનાવવાનો, કાગળમાંથી કાપીને કડક કાગળ હોય જાડો કાગળ એમાંથી બનાવવાનો, અને પછી લાલ કાંટો બનાવી અને એને કેન્દ્ર પાસે એક પિનઅપથી, પિનથી કે કોઈ ટાંકણીથી એને લગાવી દેવાનું, જેથી કરીને આ લાલ કાંટાને આપણે ફેરવી શકીએ, મુક્ત રીતે ફરી શકીએ। અને આ જે છે આપણે કેન્દ્રમાં દોરેલો આ જે એક કાંટો છે એ તો ફરી શકશે નહીં, કારણ કે એ તો દોરેલો છે એટલે એ તો ત્યાં ને ત્યાં જ રહેશે,
પણ આ રેડ કાટો આપણે અલગથી બનાવી અને ટાંકણીની મદદથી એને લગાવવાનું, એટલે એ મુક્ત રીતે ફરી શકશે, એને તમે જે રીતે ફેરવશો એવી રીતે ફરી શકશે. તો આ આપણી અંશ ઘડિયાળ તૈયાર થઈ જાય. અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનો કાટકોણ માપો. હવે તમારું પેન્સિલ બોક્સ છે એ આવું હોય બરાબર, તો એનો આપણે કાટકોણ માપવો હોય તો આપણને ખ્યાલ આવી જાય કે અહીંથી આ રીતે આ જે એલાકાર બને છે તો એ કાટકોણ હશે. તો હવે એમ કહે છે કે કાટકોણનું માપ ખાલી જગ્યા છે કેટલું હોય બાળકો? કાટકોણના ખૂણાનું માપ કેટલું હશે? હા, કેટલું? 90. બરાબર, જે ખૂણો 90નો હોય એને આપણે કાટકોણ કહેશું. બરાબર, જ્યાં જ્યાં તમે જોશો 90 થતા હશે એ બધા કાટખૂણા જ હશે, કાટકોણ જ હશે. હવે તમને અનુમાન કરી શકે અને ખૂણાના અંશ કેટલા હશે એ કે કાટકોણનો અડધો ભાગ. હવે આપણે શીખી ગયા કાટકોણનો અડધો, અડધો એટલે કાટકોણનું માપ 90. બરાબર, એનો અડધો એટલે કે આપણે અડધું કરવું હોય તો બે સરખા ભાગ કરીએ એટલે બે વડે ભાગવાય. તો 90ને તમે બે વડે ભાગશો તો ભાગફળ તમને કેટલું મળશે બાળકો? 45 અંશ. કેટલું મળશે? 45 અંશ. એટલે કાટકોણનો અડધો ભાગ કેટલો થાય? તો કે 45 અંશ. પછી કાટકોણનો ત્રીજો ભાગ. બરાબર, કાટકોણનો ત્રીજો ભાગ, તો કાટકોણનું માપ 90, એનો ત્રીજો ભાગ એટલે 3 વડે ભાગવાય. તો 90ને તમે 3 વડે ભાગશો તો તમને ભાગફળ મળશે 30 અંશ. બરાબર, તો ત્રીજો ભાગ એટલે 30 અંશ, કાટકોણનો અડધો ભાગ એટલે 45 અંશ, અને કાટકોણનું માપ 90. હજી કાટકોણનું બમણું. હવે અહીંયા બમણું કીધું, બમણું એટલે 2 ગણું. બરાબર, તો કાટકોણનું માપ કેટલું છે બાળકો? 90. એનું બમણું એટલે 2 ગણું. 2 ગણું એટલે એને કેટલા વડે ગુણવાના? 2 વડે. બરાબર, તો 9 દુને 18 અને 1 0 90, તો કેટલું આવે? 180 અંશ. તો કાટકોણનું બમણું થશે 180 અંશ. બરાબર, હવે તમને એમ કહે છે કે પાના નંબર 30 પરનો ખૂણો માપો, જ્યાંથી કીટુએ સ્ટ્રાઈકર ચલાવવું જોઈએ એ ખૂણાનું માપ. હવે આપણે અહીંયા જોઈ ગયા બરાબર, અહીંથી આપણે કીધું કે કીટુએ અહીંથી સ્ટ્રાઈકર ચલાવવું જોઈએ, તો આ ખૂણાનું માપ. બરાબર, તો અહીંથી કીટુ છે એ સ્ટ્રાઈકર ચલાવે તો આ ખૂણાનું માપ કેટલું થાય એ તમારે માપી અને અહીંયા લખવાનું છે. બરાબર, ચલો ત્યાર પછી કાગળમાંથી વિમાનના ખૂણા. હવે વિમાન બનાવતા તમે શીખી ગયા હશો, કાગળમાંથી વિમાન કઈ રીતે બનાવવું એ તમને આવડતું હશે, ઘણા બધા બાળકોને આવડતું હશે જો, અને જેને નથી આવડતું તો એ આજે શીખી લો. બધાએ બનાવી અને મને બતાવવાનું છે. એક ચોરસ કાગળનો ટુકડો લો, એટલે કે એક ચોરસ કાગળનો આવો ટુકડો લેવો, એનો અડધો ભાગ ગળી વાળો અને ખોલો. હવે આ ચોરસ કાગળનો ટુકડો લીધો હોય પછી એને બરાબર વચ્ચેથી આપણે વાળવાનો અડધો ભાગ, એટલે ગળી વાળશો અને પછી ખોલશો તો તમને નિશાન દેખાશે. બરાબર, જ્યાં આપણે ગળી વાળી હોય ત્યાં નિશાન થઈ જાય, એટલે એ નિશાન તમને દેખાશે. ખૂણાઓને કેન્દ્ર તરફ ગળી વાળો જેથી કાગળ આવો દેખાય. હવે પછી શું કરવાનું? તો કે ખૂણો છે, આ ખૂણો અને આ ખૂણો, એ બંને ખૂણાને વાળી અને અહીંયા ભેગા કરવા, તો તમને કાગળ કેવો દેખાશે? બરાબર, આવી રીતે તમને દેખાય. ખૂણાને તમે વાળશો એટલે અહીંયા ત્રિકોણાકાર થશે, થશે તો તમે વાળો એટલે તમને કાગળ આવો દેખાશે. પછી તો કે લીલા ત્રિકોણને એવી રીતે વાળો કે જેથી પી અને ક્યુ સ્પર્શે. હવે આ જે લીલો ત્રિકોણ દેખાય, દેખાય આટલો ભાગ એટલે લીલો ત્રિકોણ, આ ભાગ છે આ લીલો ત્રિકોણ દેખાય, તો હવે એને એવી રીતે વાળવાનું આ લીલા ત્રિકોણને કે અહીંયા ક્યુ સુધી સ્પર્શે એટલે કે પહોંચે. તો આ પી અને ક્યુ એટલે અહીંથી આપણે વાળીએ એટલે અહીંયા પહોંચાડવાનું, તો તમને હવે કેવું દેખાશે? આવું દેખાશે. હા, તો આ કેવો દેખાણો આકાર? તો કે લંબચોરસ જેવો દેખાય છે, દેખાય છે, અને એમાં અલગ કલરથી ત્રિકોણ દેખાય છે. તો આવો લંબચોરસ હવે ખૂણાને તૂટક રેખાથી ગળી વાળો. હવે અહીંયા જ્યાં તૂટક રેખા કરેલી છે ત્યાંથી ગળી વાળો, એટલે કે એ બે સાઈડથી આપણે વાળી દેવાનું. હવે વાળશો એટલે તમને આવું દેખાશે.
આવો ત્રિકોણ તમને દેખાશે, બરાબર? ઘડી વાળશો એટલે તમને આ રીતે દેખાશે. પછી કાગળને ઉલટાવી દો અને તેને તૂટક રેખા સાથે અડધી ઘડી વાળો. પછી આ કાગળને ઉલટાવી દેવાનો, અવળો કરી નાખવાનો. અવળો કરશો એટલે પછી એને જ્યાં તૂટક રેખા તમને દેખાય અહીંયાથી અડધી ગળી વાળો, એટલે કે આ કાગળને આની ઉપર આવી જાય એવી રીતે વાળી દેવાનું. પછી તો કે પાંખ બનાવવા પીળા રંગની ધારને લીલા રંગની ધાર પર વાળો. હવે જો તમે જોઈ શકો છો, આ પીળા રંગની ધાર છે એને અહીંયા લીલા સુધી પહોંચાડવાની, એટલે હવે આવો તમને દેખાશે. પછી બીજી બાજુ પર ફેરવી એ જ રીતે પાંખ બનાવો. હવે આ એક રીતે આપણે બનાવ્યું, પછી એને ફરીથી બીજી બાજુ ફેરવી અને બીજી બાજુની પાંખ બનાવવાની, બરાબર? પછી તમારું વિમાન છે એ ઉડાડવા માટે તૈયાર થઈ જશે. કેવું સરસ ઉડે છે પછી જોજો, બરાબર? તમારું વિમાન તમે બનાવજો અને ઉડાડીને જોજો કેવું સરસ ઉડે છે. ચલો, આ વિમાનની પ્રવૃત્તિ બધાએ કરવાની છે અને મને બતાવવાની રહેશે, બરાબર? હું જ્યારે પણ આપણે ઝૂમ મીટિંગમાં જોઈન થશું ત્યારે તમારી આ વિમાનની પ્રવૃત્તિ જોવા માંગવામાં આવશે. પછી તો કે વિમાન ખોલશો તો તમને અહીંયા ખૂણા બનતા દેખાશે, ક્યાંક 45°નો, ક્યાંક 90°નો, બરાબર? આવા ખૂણા રચાતા હશે એ તમે જોઈ શકશો. હવે યોગ સાથે ખૂણા, હવે યોગ કરતા હોય તો યોગમાં પણ ખૂણા બને. જો રહમત છે એ યોગ કરે છે, જો તમે જોઈ શકો છો અલગ અલગ આસનના ચિત્રો દર્શાવ્યા છે, તે દરરોજ કરે છે, યોગા દરરોજ કરે છે. હવે અહીંયા જુઓ, એના શરીર અને પગ વચ્ચે અહીંયા ખૂણો બન્યો છે. હં, પછી તો કે અહીંયા એના શરીર અને પગ વચ્ચે અહીંયા શરીરને વળ્યો તો પણ અહીંયા ખૂણો બન્યો. પછી હાથ અને પગ વચ્ચે અહીંયા પણ ખૂણો બન્યો. પછી હાથને થોડાક આવી રીતે સીધા કરતાં આવી રીતે અહીંયા પણ ખૂણો બને, કોણી આગળ બને છે. ત્યાર પછી પગના પંજા અને પગ વચ્ચે પણ ખૂણો બને, અને આ પગના ગોઠણ પાસે અહીંયા પણ ખૂણો બને. પછી એ સૂતા સૂતા આવી રીતે આસન કરે છે તો જમીન અને એના શરીર વચ્ચે પણ આવી રીતે ખૂણો બને, બને છે. તો આવી રીતે જુદા જુદા ખૂણા આપણા યોગના ઉપરથી, યોગ ઉપર, યોગ સાથે પણ ખૂણા દર્શાવી શકીએ, બરાબર? હવે ડીની રમત, ડીની રમત તમે તમારા મિત્રો સાથે ડીની રમત રમી શકો છો. તમે કોઈ ખૂણો દોરો. હવે તમને એમ કહે છે કે તમે એક કોઈ પણ પ્રકારનો તમને જેવો આવડે એવો એક ખૂણો દોરો, બરાબર? માની લો કે મેં અહીંયા ખૂણો દોર્યો. પછી તમારા મિત્રને ખૂણાના માપનું અનુમાન કરશે, એટલે કે તમારા મિત્રને કહેવાનું, ચાલ આ મેં ખૂણો દોર્યો એનું અનુમાન કરજો, અંદાજ લગાવ. અનુમાન એટલે અંદાજ, કે આ ખૂણાનું માપ કેટલું હશે, બરાબર? તો હવે એને આકાર ઉપરથી એ ખબર પડી જાય છે કે આ ખૂણો છે એ કાટકોણથી નાનો છે. તો માપ પણ કાટકોણ કરતાં ઓછું આવે, નાનો હોય એટલે 90° કરતાં ઓછું આવે. તો એને અનુમાન અંદાજિત માપ એને 60° કીધું, બરાબર? પછી ખૂણાને માપવામાં આવ્યો તો એનું સાચું માપ તમે માપ્યું તો તમારે આવ્યું 70°. તો તફાવત કેટલો થયો? તો કે 70°માંથી 60° બાદ કરો એટલે તફાવત કેટલો મળે? 10°, બરાબર? તો એ 10° એના ગુણ થયા. તો એવી રીતે તમારે અહીંયા કોષ્ટકમાં 3 ખૂણા દોરવાના છે, બરાબર? તમારી રીતે તમે ખૂણા તમારી રીતે દોરી શકો. પછી અને તમારા મિત્રને એનું અનુમાન લગાવવાનું કહેવાનું. અનુમાન લગાવે પછી સાચો માપ માપી અને તમારે અહીંયા માપ લખવાનું. પછી બંનેનો જે તફાવત મળે એ અહીંયા આપણે લખવાનું, બરાબર? એટલે ખ્યાલ આવે કે કોણ જવાબની વધારે નજીક પહોંચી શકે છે, બરાબર? તો આ રીતે હવે ડીની રમત, ડી એટલે શું? પહેલાં તો એ ખબર હોવી જોઈએ. ડી એટલે કે તમારા કંપાસ બોક્સમાં આવું કોણ માપક હશે. તો આ કોણ માપક એટલે ડી, એને શું કીધું છે કે ડીની રમત. હવે આ ડી ક્યાં મળશે? તો આપણને કહે છે અહીંયા, જો આ ડી તમને તમારી કંપાસ પેટીમાં મળશે, બરાબર? એટલે કે આ કોણ માપક, આપણે તમને બધાને કોણ માપક લેવાનું કીધું હતું, ખ્યાલ છે ને? અને હવે તો તમને કોણ માપકની મદદથી ખૂણા માપતા પણ આવડી ગયા હશે, બરાબર? ઘરે આપણે પ્રેક્ટિસ કરતું રહેવાનું. તો અહીંયા પણ તમારે આ કોષ્ટકમાં 3 ખૂણા દોરવાના છે,
પછી મિત્ર અનુમાન લગાવશે અને તમારે સાચું માપ માપી અને લખવા અને તફાવત જે આવે એ અહીંયા લખવાનું ગુણમાં. તો આ રમત પણ તમારે કરવાની, એક વિમાન બનાવવાનું છે બરાબર, કાગળની મદદથી આ પ્રવૃત્તિ કરવાની છે અને આ પ્રવૃત્તિ બધાની આપણે જોવા માંગીશું. અને અંશ ઘડિયાળ પણ બનાવવાનો પ્રયત્ન કરવાનો. તો આટલું તમારું આજનું હોમવર્ક છે બરાબર. ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈએ બાળકો.